વિનય અને રાહુલ જુદા જુદા વર્ગમાં ભણે છે રાહુલના શિક્ષક તેમને પરીક્ષા દીઠ ત્રીસ વિનયના શિક્ષક તેમને પરીક્ષા દીઠ ચોવીસ પ્રશ્નો પૂછે છે રાહુલના શિક્ષક દર વર્ષે તેમને ત્રણ પ્રોજેક્ટ પણ કરવા માટે આપે છે બંને વર્ગમાં પરીક્ષાઓની સંખ્યા અલગ હોવા છતાં તેમના શિક્ષકોએ તેમને કહ્યું છે કે વર્ષ દરમિયાન પૂછાતા કુલ પ્રશ્નોની સંખ્યા બંને વર્ગમાં સરખી જ રહેશે તો બંને વર્ગના વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કેટલા પ્રશ્નો પૂછાવાની અપેક્ષા રાખી શકે છે તો ચાલો વિચારીએ કે શું થશે પહેલા રાહુલના શિક્ષક વિશે વિચારીએ જે દરેક પરીક્ષામાં ત્રીસ પ્રશ્નો પૂછે છે આમ પહેલી પરીક્ષા પછી તેમણે ત્રીસ પ્રશ્નો પૂરા કરી લીધા છે તેમ કહેવાય અહીં શૂન્ય લઈએ હવે બીજી પરીક્ષા પછી સાઠ પ્રશ્નો પૂછાઈ ગયા હશે ત્રીજી પરીક્ષા બાદ નેવું પ્રશ્નો જ્યારે ચોથી પરીક્ષા પછી એકસો વીસ પ્રશ્નો થઈ ગયા હશે જો પાંચમી પરીક્ષા પણ લેવાય તો કુલ એકસો પચાસ પ્રશ્નો થાય આમ આપણે જેટલું આગળ વધવું હોય તેટલું વધી શકાય જેમાં આગળ વધુ ત્રીસના ગુણક મળશે આ તમને એક સમજ આપી કે કઈ રીતે આગળ વિચારવાનું છે અહીં ઘણા અવયવી મળી શકે પણ આપણને લઘુત્તમ અવયવીની જરૂર છે આ થઈ રાહુલના વર્ગની વાત વિનય વિશે શું કહી શકાય તેમને દરેક પરીક્ષામાં ચોવીસ પ્રશ્નો પૂછાય છે માટે પહેલી પરીક્ષા પછી ચોવીસ પ્રશ્નો પૂછાઈ ગયા હશે બીજી પરીક્ષા પછી અડતાલીસ પ્રશ્નો ત્રીજી પરીક્ષા પછી બોતેર પ્રશ્નો થયા હશે વધુ ચોવીસ પ્રશ્નો લેતા છન્નું પ્રશ્નો આપણે ચોવીસના ના અવયવી લઈ રહ્યા છીએ હવે પાંચમી પરીક્ષા પછી એકસો વીસ પ્રશ્નો થશે જો છઠ્ઠી પરીક્ષા લેવાય તો એકસો ચુમ્માલીસ પ્રશ્નો થાય હજી વધુ આગળ વધી શકાય હવે જુઓ કે પ્રશ્નમાં શું પૂછ્યું છે બંને વર્ગના વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કેટલા પ્રશ્નો પૂછાવાની અપેક્ષા રાખી શકે છે ઓછામાં ઓછા એટલે તે બિંદુ જ્યાં તેમના પ્રશ્નોની સંખ્યા સરખી મળે છે જુઓ કે બંને પરીક્ષાના પ્રશ્નોની સંખ્યા અલગ અલગ હોવા છતાં એક બિંદુ એવું છે જ્યાં સમાન સંખ્યા મળે છે અને તે છે એકસો વીસ રાહુલના શિક્ષક એક વખતમાં ત્રીસ પ્રશ્નો પૂછે છે અને વિનયના શિક્ષક એક વખતમાં ચોવીસ પ્રશ્નો પૂછે છે છતાં તેમને વર્ષ દરમિયાન પ્રશ્નો પૂછાશે આમ આપણો જવાબ છે જુઓ કે તેમની પરીક્ષાઓની સંખ્યા અલગ અલગ છે રાહુલની કુલ એક બે ત્રણ અને ચાર પરીક્ષાઓ થશે જ્યારે વિનયની એક બે ત્રણ ચાર અને પાંચ પરીક્ષાઓ થશે તેમ છતાં તેમને પૂછાતા પ્રશ્નોની સંખ્યા એકસો વીસ જ રહેશે હવે જો ગાણિતિક રીતે વિચારીએ તો તેઓ આપણને ત્રીસ અને ચોવીસ નો લસા શોધવાનું કહે છે ત્રીસ અને ચોવીસ નો લઘુત્તમ સામાન્ય અવયવી અને તેમનો લસા થશે એકસો વીસ હવે આ રીતે અવયવી દર્શાવ્યા વગર બીજી રીતે પણ લસા માટે વિચારી શકાય અને તે રીત છે અવિભાજ્ય અવયવની રીત જુઓ ત્રીસ એટલે બે ગુણ્યા પંદર પંદર બરાબર ત્રણ ગુણ્યા પાંચ આમ ત્રીસ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હવે ચોવીસ માટે ગણતરી કરીએ ચોવીસ બરાબર બે ગુણ્યા બાર બાર બરાબર બે ગુણ્યા છ અને છ બરાબર બે ગુણ્યા ત્રણ આમ ચોવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ માટે હવે આપણે એવી સૌથી નાની સંખ્યા શોધવાની છે જે ત્રીસ અને ચોવીસ વડે વિભાજ્ય હોય તે ત્રીસ વડે વિભાજ્ય હશે એટલે કે તે સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હોવા જોઈએ જે ત્રીસ દર્શાવે છે એટલે કે તે સંખ્યા ત્રીસ વડે વિભાજ્ય છે તેમ દર્શાવે છે હવે જો તે સંખ્યાને ચોવીસ વડે વિભાજ્ય દર્શાવવું હોય તો તેના અવિભાજ્ય અવયવોમાં ત્રણ વખત બે અને એક વખત ત્રણ હોવા જોઈએ આપણી પાસે અહીં એક વખત ત્રણ તો છે જ તેમજ એક વખત બે પણ છે માટે હવે ફક્ત આપણને વધુ બે ની જરૂર છે બે ગુણ્યા બે આમ આ આખું પદ તે સંખ્યાને ચોવીસ વડે વિભાજ્ય બનાવે છે હવે આ જે અવિભાજ્ય અવયવો મળ્યા તે ત્રીસ અને ચોવીસ ના લઘુત્તમ સામાન્ય અવયવીના અવિભાજ્ય અવયવ છે તેમ કહી શકાય જો આમાંથી કોઈ પણ બે ને દૂર કરીએ તો તે સંખ્યા ચોવીસ વડે વિભાજ્ય રહેશે નહીં જો બે અને ત્રણ ને દૂર કરીએ અથવા ત્રણ અને પાંચને દૂર કરીએ તો ત્રીસ વડે વિભાજ્ય નહીં રહે હવે જો આ બધાનો ગુણાકાર કરીએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર આઠ ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ ગુણ્યા પાંચ બરાબર એકસો ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ એક એક પેકેટ પેકેટ અને ખરીદ્યું તે પોતાના વિદ્યાર્થીઓ માટે બધી પેન અને પેન્સિલનો ઉપયોગ કરીને અમુક સેટ બનાવવા માંગે છે ઉદયભાઈ વધુમાં વધુ કેટલા સેટ બનાવી શકે વધુમાં વધુ શબ્દ થી આપણને એ ખ્યાલ આવી જાય છે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અથવા ગુસ્સા શોધવાનું છે એટલે કે આ સંખ્યાઓને વિભાજીત કરવાની છે તેના વિશે એક કરતા વધુ રીતો છે ચાલો જોઈએ કે આ બંને સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવી એટલે કે ગુસ્સા શું મળે અહીં લખીએ એકવીસ અને ત્રીસ આમ એવી મોટામાં મોટી સંખ્યા જેના વડે આ બંનેને ભાગી શકાય ચાલો તેમના અવિભાજ્ય અવયવો મેળવવાના છે આ સંખ્યાના બધા અવયવો મેળવીને જોઈ શકાય કે સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે અથવા બીજી રીત કે બંને સંખ્યાના અવિભાજ્ય અવયવો મેળવીએ તો ચાલો અવિભાજ્ય અવયવની રીતે જ ગણીએ એકવીસ એટલે કે ત્રણ ગુણ્યા સાત આ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે ત્રીસ બરાબર બે ગુણ્યા પંદર અને પંદર બરાબર ત્રણ ગુણ્યા પાંચ હવે જુઓ કે બંનેમાં સામાન્ય હોય તેવો અવયવ કયો છે બંનેમાં એક જ અવયવ સામાન્ય છે છે આમ જવાબ થશે તેનો અર્થ એ કે આ બંનેને સમાન ભાગમાં વહેંચી શકાય થોડું વધુ સ્પષ્ટ કરીએ આ પ્રશ્નનો જવાબ થશે ત્રણ ચાલો તો આકૃતિ દોરીને સમજીએ એકવીસ પેનને અહીં દર્શાવીએ તે માટે હું એકવીસ વર્તુળ દોરું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ અને પછી ત્રીસ પેન્સિલ તેને અલગ રંગથી દર્શાવીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે કોપી અને પેસ્ટ કરીને બાકીની સંખ્યા દર્શાવીએ આ થયા વીસ અને આ થઈ ત્રીસ પેન્સિલ આપણે શોધ્યું કે ત્રણ એ સૌથી મોટી સંખ્યા છે જેના વડે આ બંને સંખ્યાઓને નિશેષ ભાગી શકાય માટે આ બંનેને ત્રણના સમૂહમાં વિભાજીત કરીએ પેનના સાત સાતના ત્રણ સમૂહ થશે અને પેન્સિલના ત્રણ સમૂહ જે દસ દસ ના થશે જો ત્રણ વ્યક્તિ વર્ગમાં આવે તો આપણે તેને સાત પેન અને દસ પેન્સિલનો એક સેટ આપીએ આમ ઉદયભાઈ વધુમાં વધુ ત્રણ સેટ બનાવી શકે અને દરેક સેટમાં સાત પેન અને દસ પેન્સિલ હશે આમ ખરેખર તો આપણે આ બંનેનો ગુસ્સા શોધ્યો જેના વડે આ બંને સંખ્યાને નિશેષ ભાગી